चेप्टर 13 पराजयनी जीत। તેમના કવિ છે પ્રહલાદ પારેખ। તેમનો જન્મ 12 ઓક્ટોબર 1912 અને અવસાન છે 22 જાન્યુઆરી 1962 રોજ થયું હતું। કવિ પ્રહલાદ પારેખનો જન્મ ભાવનગરમાં થયો હતો। તેઓના ઘડતરમાં ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થાનો મુખ્ય ફાળો રહ્યો છે। શ્રી નાનાભાઈ ભટ્ટ તેમજ શ્રી હરભાઈ ત્રિવેદી જેવા શિક્ષણવિદો પાસે તેઓ સંસ્કાર ઘડતર પામેલા। ગુજરાતી કાવ્ય સાહિત્યમાં 1940 પછી એમના બારી બહાર કાવ્ય સંગ્રહમાંથી સૌંદર્યભિમુખ કાવ્યધારા શરૂ થઈ। બારી બહાર સંગ્રહની બીજી આવૃત્તિમાં એમના સર્વાણી કાવ્ય સંગ્રહના કાવ્યો સમાવી રહ્યા છે। પ્રકૃતિ અને માનવ પ્રેમના ગીતો તેમજ છંદોબદ્ધ કાવ્યો, ઇન્દ્રિય ગાહ્યો અભિવ્યક્તિ તેમજ નિરાળી લય સમૃદ્ધિથી વિશેષ ધ્યાનપાત્ર બન્યા છે। ઉમાશંકર જોશીને પ્રસ્તાવનો લાભ આ સંગ્રહને મળ્યો છે। રાજકુમારની શોધમાં તેમજ કરુણાનો સ્વયંવર જેવી દીર્ઘ બાળવાર્તાઓ પણ તેમણે આપી છે। કવિ પ્રહલાદ પારેખે પ્રસ્તુત ખંડકાવ્ય કલિંગના યુદ્ધને વિષય તરીકે નિરૂપ્યું છે। મગધના રાજવી અશોકે કલિંગ પર આક્રમણ કરી ભયંકર માનવસંહાર કરી વિજય મેળવ્યો। સમ્રાટ અશોકે કલિંગ નગરી પરનો પોતાનો વિજય પ્રત્યક્ષ નિહાળ્યો। આખી નગરીને સ્મશાનમાં ફેરવાઈ ગઈને તેમણે પ્રત્યક્ષ નિહાળી। ધરતી પર સર્વત્ર મૃત માનવદેહો છવાયેલા હતા। જાણે સમ્રાટની વિજયગાથા આ શબોની લિપિમાં સમાઈ ગઈ હતી। આવું માનવ સંહાર જોતો અશોકનો હૈયો પશ્ચાતાપ અનુભવી રહ્યો। જે વિજયથી માનવીના હૈયા ન જીતાય એ જીતને જીત કેમ કહેવાય? તલવારને ધારથી મળેલી વિજયની હારમાં અશોકે પોતાની હાર એટલે પરાજયની પ્રતીતિ થાય છે। અશોક ખડકથી સત્તા વિસ્તારથી લાલચને છોડી દે છે અને હિંસાનો ત્યાગ કરી અહિંસાનો માર્ગ છે સ્વીકારે છે। ઊંડા મનોમંથન પછી સમ્રાટ અશોકે કરુણા અને પ્રબોધતા બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો। જગતભરમાં કરુણા અને અહિંસાનો સંદેશ ફેલાવ્યો। આ કાવ્યમાં ગંભીર વિષયની પસંદગી હોવા છતાં કેન્દ્રવર્તી ચરિત્રનું મનોમંથન, ભાવોનું નિરૂપણ અને અનુકૂળ છંદોની પસંદગીને કારણે આ ખંડકાવ્ય આસ્વાદ્ય બની રહે છે। હવે આપણે જોઈએ કાવ્ય થયું ખતમ યુદ્ધને સકલ શોર તેનો શમ્યો, કલિંગ પડ્યું અશોક નૃપ પામ્યો છે જય। ભયંકર હતી લડાઈ સહનાથ શસ્ત્રો તણા, ભયાનક હતા કૃતાંત કરતો તહીં તાંડવ। બધાય મધુરા સ્વરો જીવનના ગયાતા ડૂબી, પ્રચંડ અતિ યુદ્ધના ગરજતા મહાનાદમાં। શમ્યો બહુદિનો પછી પદપ્રહાર એ તાંડવી, પરાજિત કલિંગમાં ચૂપકીથી છવાઈ રહી। પરંતુ ચૂપકીથી એ ભયદ યુદ્ધથી એ હતી, નિરાશ નગરી હતી, નયન નીરને ઢાળતી હતી બિન સહાય એ કરુણ આજ તેની સ્થિતિ। સમૂળ ઉખડી ગયેલ મૃદુ વેલસી એ પડી, વાગોડે છે વિજય શબીરે આજ સમ્રાટ તેના, દીપ્તી તેના નયનમહી છે દર્પકેરી ભરેલી। જોવું જાતે વિજય નૃપને સંસ્ફુરે ઉર્મી એવી, જોવું જાતે મગધ અસેની ધાર છે તીક્ષ્ણ કેવી। ગયા તેજને આવ્યો અંધકાર, નહીં ભેદ કિંતુ કલંગે લગાર, હતો આજ એવો ઉરેની બહાર, જુએ એક અંધારને એ અપાર। નિહાળવાની નિજ જીત જાતે અંધારામાં એ નગરે શ્મશાને, રાજા પ્રવેશે કરવા પ્રકાશ મસાલ જેવો લઈ કંઈક સાથ। કોઈ બીજું હતું ના ત્યાં રાજાને સૌ મસાલ છે, પડે છે પંથ પોતાને શબોની વચમાં થઈ। શબોના શબ્દમાં ગાથા લખાઈ ભૂપજીતની, રાજમાર્ગે મહલ્લામાં આખી નગરી ભરી। ડાબે ને જમણે આખો ફેરવી ભૂપ વાંચતો, ઉકેલે જેમ એ તેમ જયનો અર્થ જાગતો। રાજા આજે અનુભવ કરે અંતરે કો અપૂર્વ, જાણ્યો નહોતો કદીએ જયનો અર્થ ભેકાર આવો। લાવા ધડકે પ્રબળ ધરતી જેમ કંપી ઉઠે છે તેવું કંપે નૃપૃતિ ઉર, આવેગથી ભાવ કેવા। જેના જોરે કઠણ પડ હૈયા તણા સર્વ તૂટે, જોવાની જયને ઈચ્છા હવે આ નૃપને રહી। ઉર કે આંખ તેની આ શકેના જીતને સહી, ક્ષણાર્ધ પાય થંભ્યાને પડ્યું ચિત્ત વિમાશણે। ચાલો સૌ શિબિરે પાછા ભૂપ આજ્ઞા પછી કરે, મશાલ જીવો સહુ મૂઢ થતા ક્રિયા કશીએ સમજ્યા ન ભૂપની।
परस्परे इंगित थी ज पूछता, अरे थयू शूँ, समझे छे तू कई? गयो शिबिर माही भूख आगड़ करिया सेवको अने श्रमिक शीर्षने करमही धरी बेसियो, करिया नयन बंद तोई अड़गी करी ना शक्यो। भयंकर भूतावड़ो विजय दृश्यनी किंतु ए हजारों हैयाने निज निज तणे सृष्टि सहमे, अरे सहारिया ने जीवित उर खंडेर करिया, महत्ताए मारी विजय मुझे गौरव गणू, अने ए भूमिनी ऊपर जे मारो जय चणू। अजंपो उग्र राजाना हैयाने आज रहे दमी, हारे ए अंतरे आजे जयनो ना सके खमी। घड़ी उठे घड़ी बेसे फरे छे शिबिरे घड़ी, एनो ज जय आव्यो छे आज एना परे चढ़ी। जे जीते नव जीतिया मनुजना हैया नहीं जीते, जे जीते रचिया मशाण न ए साची कदी जीत छे। जे जीते नवलू कशुन सरजू इने कहूँ जीत छे, जेथी मानव मानवी मटी जतो छे। जीत के हार ए उच्चारे मन राजानु, हार ए हार छे नकी, कदीए खड़कनी धार जीत ना सर्जी शके। नथी विस्तारवी सता खड़कनी जीत ना चहूँ, मारे तो मानवी केरा हैयाने अपनावू। हैयानी अशक्ति थी कोई अन्य थकी अन्य शक्ति नथी वड़ी, आज थी कर्मा मारा रहीशे धर्मनी छड़ी। तमे हवे खड़क रहो ज म्यानमा कल्याणमा मानवना नकामा, ओ धर्म आदेश दियो तमारो ने एज थाशे बस मार्ग मारो। पूर्वमा तेज केरी त्या देखाई नव मंजरी, रायना अंतरे श्रद्धा नवा लई लेज संचरी। आ छे काव्य, बारी बहारमांथी लेवामां आव्यो छे। હવે આપણે જોઈએ શબ્દાર્થ, તેમાં છે કૃતાંત એટલે યમ, કાળ નૃત્ય, તાંડવ એટલે કે શિવનું નૃત્ય ભયંકર નૃત્ય, ચૂપકીદી એટલે મૌન શાંતિ, દીપ્તિ એટલે પ્રકાશ, દર્પ એટલે અભિમાન, સંસ્ફુરે એકાએક સૂજે, અસી એટલે તલવાર, મશાલચી એટલે મશાલ ધરનારો, ગાથા એટલે કથા, ભૂક રાજા, ભેંકાર એટલે ભયાનક, લાવા જ્વાળામુખીમાંથી નીકળતો ગરમ રસ, ઇંગિત એટલે ઇશારો સંકેત, ભૂતાવળો એટલે બિહામણું દ્રશ્ય, સહાર્યા એટલે નાશ કર્યો કતલ કરી, અજંપો આંતરિક ઉચાટ, મનુજ એટલે મનુષ્ય અને ખડક એટલે તલવાર, નવમંજરી એટલે નવી કૂપણ, અહીં નવચેતન જાગૃતિ। થેન્ક યુ।